बनासकांठा जिल्लामां चर्चास्पद बनेल बिनखेती जमीन करावानो खेडूत अने વેચેટિયા વચ્ચે વધુ એક ઓડિયો વાયરલ થયો છે। હર્ષદ પટેલ નામના વચેટિયાએ વાયરલ થયેલા વધુ એક ઓડિયોમાં કહ્યું કે ઓફલાઈન અભિપ્રાય કલેક્ટરનો હું પતાવી દઈશ। 2006 થી હું બિનખેતી જમીન કરાવવાનું કામ કરું છું। તમે કોઈને મળવા નથી ગયા એટલે તમારી બિનખેતી જમીનની અરજી રિજેક્ટ થઈ ગઈ છે। જો કે સરકારી તંત્રમાં રિજેક્ટ થયેલી બિનખેતી જમીનની ફાઇલ ફરી કઈ રીતે મંજૂર કરાવી તેની સલાહ પણ વચેટિયાએ ઓડિયોમાં ખેડૂતને આપી હતી। હર્ષદભાઈ બોલો બોલો। અરે અમારે તલાટી સાહેબ છે એમ કહે છે કે તમે બે દિવસ વેઇટ કરો, એનો હવે હાર્ડ કોપી અભિપ્રાયમાં આવશે ત્યાં સુધી કે વેઇટ કરો પછી કે તમે નવી અરજી કરો। સાહેબ એ હાર્ડ કોપી બે દિવસમાં નહીં આવે, ઘટાવવી પડશે, ઘાટતા જ નથી યાર કોઈની। એટલે તમે મને ડીલ કરો ને એટલે હું સીધો અરજી આપી દઉં કલેક્ટર માં, મારી જ્યાં લખીને આલવાની છે લખીને આલી, હાર્ડ કોપી લઈને પ્રાંત માં આલીશ, પ્રાંત માં આલ્યા પછી તમારો અભિપ્રાય લખાશે। અરે હું શું કેવા માંગુ છું, તમે હજી તો અપલોડ કરશો ને તૈયાર કરીને, પેલો અભિપ્રાય લખાવતે 4-5 દિવસ થશે બરાબર ને, આરી અપલોડ કરી નાખશો એટલે તાર જે સુધી અપ્રુવલ આવશે બરાબર, એપ્રુવલ આયા પછી એ કોપી આજે આપણે ઓનલાઈન કરી હોય ને એ કલેક્ટર માં જમા કરાવી દેવાનું, એટલે એના આધારે તમારો ઓર્ડર થશે। અચ્છા એવું છે, એટલે પેલા તમારો સમય ના બગડે, પેલા 3-4 દિવસ બગડે ને ના બગડે, એટલે મતલબ આ જે શું કેવાય રિજેક્ટ થઈ છે એનું તમે જ કરશો, મતલબ પેલો અભિપ્રાય નું ઓફલાઈન માં? હા એ બધું હું જ કરો રહીશ, એ પ્રાંત માંથી જે થશે ને એ તમારે ખાલી પ્રાંત નું હાલવાનું, બાકીનું કલેક્ટર નું કલેક્ટર નું બધું મારા અંદર આવી ગયું। ના ના બરાબર છે, પણ એટલે આ વળી આનો ઓફલાઈન નો અભિપ્રાય નું કઈ અલગ હશે એમ તો? એટલે સાહેબ ઓફલાઈન આવશે ને ઓનલાઈન આવશે, બે આવશે, બે અભિપ્રાય આવશે। પૂછી જોઉં સાહેબ, બે મીડિયમ ના તું મને સવારે મળ્યો એમને વાત કરી મને કે આવી રીતે કરો, બે દિવસ વેઇટ કરો સાહેબ, એ લેટર ઘટાડવો પડે, નીકળે ના ઘટાડવો પડે, નકા આવા તો મારી ખાણો તો ના મંજૂર થયેલી બરાબર, પાર્ટી એ ચલાવતું તું કોણ ખબર હે, ગોવિંદભાઈ ખત્રી ચલાવતા હતા સરહદ વાળા, એ હજી સુધી પાર્ટી નો લેટર નહીં નીકળ્યો, કાલ મારા જોડે આવી હતી રાતે, મને કે હર્ષદ હવે કરી આલો, કાલ રાતે બેહીને એની અરજી લખીને પેલા નાલી, આજે હું નીકળ્યો ગાંધીનગર આજે બરાબર, એટલે પેલા નાલી કીધું હવાર માં પેલા નાલી દેજે ને કરાવડાવી દેજે, એટલું કહી દેજે, એમ નહીં નીકળતા, એની અરજી લખવાની સિસ્ટમ અલગ હોય બરાબર, વાંધો ને ચલો તો હું અપડેટ આપું તમને, તમને આપી દીધો રિજેક્શન નો લેટર, તમને આપી દીધો એક વસ્તુ આપણી મેલ માં આવી ગયો તમારે, બરાબર આવી ગયો, હા પ્રાંત નો લેટર તો આપણે લખાવડાવવો પડે પાસે બેહીન, સાહેબ કરો અમારે ચાલુ જ રાખવી ફાઇલ એમ કરે, એ બધું અરજીઓ બરજીઓ લખી કેટી પટેલ ને બધું સહીઓ કરાય પછી લેટર લખાવવો પડે, બરાબર છે, વાંધો ને સાહેબ હું કહું ચલો તમને આ લાઈન માં, સાહેબ હું 2006 થી જખ માયની કરું એટલે સૌથી જૂનો હું, એટલું વિચારી લેવાનું, આ તળાટી બળાટી બધા રે ને એ નવા કલાકાર, તમે આ નવા કલાકાર જોડે જ જ્યા હતા, આ નવા કલાકાર જ તમારું ચાર ચડાયું એ, સાચી વાત છે, હવે નવા એ તો ના કરી પણ હવે ના, આ મામલતદાર નો અભિપ્રાય આવ્યો તો એ વખત કરાવી દીધો તો પ્રાંત માં ના દોડવું પડત, અંદર બતાવે તમારી ફાઇલ કેટલા પડી અને શું પડી, કયા અભિપ્રાયમાં પડી, હા એ તો ઓનલાઈન તો બધું બતાવે જ છે, મતલબ મામલતદાર જોડે છે, કલેક્ટર જોડે છે કે તમારી પ્રક્રિયા ચાલુ છે ક્યાં, તો બધું ઓનલાઈન તો બતાવતું જ હતું, હા તમે જોઈ ગયા, કોઈ આગળ શું થયું શું નથી એવું ઉઘરાણી ના કરી, હા છેલ્લા ગાડે મને કીધું તો હું કરાવડાવી દો, ટેબલ ઉપર જ પડ્યું તું, અચ્છા અચ્છા, પણ મારે શું કરવા, મને સર્વે નંબર યાદ ના હોય ને આવું બેડ કોઈને આલેલું એટલે અમે કોઈના અંદર ટોંગ ના મારીએ, અમારો નિયમ એ, બરાબર છે, વાંધો ને સર હું પૂછીને તમને કહું ચલો, ઓકે, કારણ કે અમે શું છે તમે ઓનલાઈન ફી ભરશો ને એટલે એપ્રુવલ આવતા 10-15 દિવસ લાગે બરાબર, બરાબર છે, એના પછી કલેક્ટર માં ફાઇલ આલવાની હોય, અરજી સ્વીકારે ગાંધીનગર, ગાંધીનગર અરજી સ્વીકારે પછી 4 દિવસે જોન ડિટેક્ટ થાય, જોન ડિટેક્ટ થયા પછી તમારી અરજી કલેક્ટર માં આલવાની, તમે જે સોગંદનામું કર્યું હોય એ 7 વારનો બંચ ને બધું તૈયાર કરી ને કલેક્ટર માં આલવાનું હોય, એ આપડા જે 10, 13, 13, 14 દિવસ જે જોય ને એ 14 દિવસમાં પ્રાંત માંથી આપડે લેટર લખાવી દેવાનો, એટલે એ લેટર ભેગો જોઈન્ટ કરાવી દેવાનો, એ ભેગો લેટર ઓના અંદર જોઈન્ટ કરી દેવાનો,
એટલે 14 દિવસ તમારા એ બગડે ના, અને પ્લસ તમારો તમને તમારો જે શોર્ટ ટાઈમ જોવે છે ને એ તમને શોર્ટ ટાઈમ માં ફાયદો થઈ જાય. હા બરાબર છે, અત્યારથી પ્રક્રિયા ચાલુ કરી દઈએ ત્યારે. હા વાંધો ને સાહેબ, પૂછી જોઉં. ચલો પૂછી લો, જેટલો પૂછવું માર્કેટમાં પૂછી લો, માર્કેટમાં જેટલો પૂછવું એટલો પૂછી લો. એટલે આ તો અમારા મતલબ હું કે અંગત છે ને અમારા મતલબ અંકલ જ છે. એટલે અરે એ હોય, તમારે જેટલો પૂછો એટલો પૂછી લો. હજી તો આ વસ્તુ ચૂંથાય પછી તો તમને ખબર કે કેવી હાલત થાય. રાઈટ, આ ચૂંથાઈ ગઈ છે ને, તકલીફ ત્યાં છે ને, કોઈ મળવાને આવી ગયું ને એટલા ચૂંથવાની. એ ઉલ્લેખનીય છે કે બિન ખેતી જમીન કરાવવા ખેડૂત અને વચેટિયા વચ્ચે થયેલી વાતચીતમાં વાયરલ થયેલ ઓડિયોમાં અધિકારીઓના નામે માંગેલી લાંચની ચર્ચા સમગ્ર જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બની છે, ત્યારે જિલ્લાનું વહીવટીતંત્ર પણ હરકતમાં આવ્યું છે. જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ લાખણી મામલતદારે અરજદાર અને વચેટિયા વિરુદ્ધ તપાસ કરવા માટે આગથળા પોલીસ મથકમાં અરજી કરી છે. ઓડિયો વાયરલની અરજીમાં પોલીસે બંને વ્યક્તિઓના તપાસ શરૂ કરી છે. જોકે હવે આ મામલે સત્ય કેટલું બહાર આવે છે તે જોવાનું રહ્યું.